નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું જેએમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી થાય તે માટે કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયો આપ સંપૂર્ણ જુઓ તેવી આશા રાખું છું. તો આવો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. કોઈ પોલીસ અધિકારી કોઈ ગુનેગારને સજાથી બચાવવા માટે લાંચ લે તો પોલીસ અધિકારી વિરુદ્ધ કઈ કલમ હેઠળ ગુનો બને? જવાબ, આઈપીસીની કલમ 213 મુજબ. બીજો પ્રશ્ન, કલમ 216 એ મુજબ લૂંટારુઓ અથવા ધાડપાળુને આશરો આપવા માટે શું સજા થાય? જવાબ, 7 વર્ષની સખત કેદ અને દંડ. ત્રીજો પ્રશ્ન, ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ વાપરવી કે ખોટું નામ ધારણ કરવું એ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને? જવાબ, કલમ 171 એફ મુજબ. ચોથો પ્રશ્ન, એ નામનો વ્યક્તિ કુહાડીથી વૃક્ષ કાપી રહ્યો છે તે દરમિયાન કુહાડી હાથામાંથી છટકીને બાજુમાં ઉભેલા માણસનો જીવ લે છે, તો આ બાબત આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો નથી? જવાબ, આઈપીસીની કલમ 80 મુજબ. પાંચમો પ્રશ્ન, એકાંત કેદની મુદત અંગેની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં છે? જવાબ, કલમ 74માં. પ્રશ્ન નંબર 6 જોઈએ. પતિ કે પત્ની એકબીજાને આશરો આપે તો એ ગુનો ગણાશે નહીં એવું આઈપીસીની કઈ કલમ દર્શાવે છે? જવાબ, કલમ 52 એ. પ્રશ્ન નંબર 7, આઈપીસીની કલમ 94 શું દર્શાવે છે? જવાબ, કોઈ ધમકી દ્વારા કૃત્ય કરવાની ફરજ પાડે તો કૃત્ય કરનારને ગુનેગાર ગણી શકાય નહીં. આઠમો પ્રશ્ન, એસિડ કે તેજાબ દ્વારા હુમલા અંગેની જોગવાઈ કયા વર્ષથી ઉમેરવામાં આવી છે? જવાબ, વર્ષ 2013થી. ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 9, આઈપીસીનું પ્રકરણ 5A કઈ બાબતનું વર્ણન કરે છે? જવાબ, ગુનાહિત કાવતરું. દસમો પ્રશ્ન, કોઈ એ નામનો વ્યક્તિ હુલ્લડ કરવાના ઈરાદાથી ઉશ્કેરાટ ઊભો કરે છે તો આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને? જવાબ, આઈપીસીની કલમ 153 મુજબ. પ્રશ્ન નંબર 11, કોઈ વ્યક્તિને સજામાંથી બચાવવા અથવા મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદાથી રાજ્ય સેવક ખોટું રેકોર્ડ કે લખાણ બનાવે તો આઈપીસીની કઈ કલમ લાગુ પડે? જવાબ, 218મી કલમ. બારમો પ્રશ્ન, કોઈ વ્યક્તિ દહેજ મૃત્યુ નિપજાવે તો તેને આઈપીસી હેઠળ શું શિક્ષા થશે? જવાબ, 7 વર્ષની કેદ કે આજીવન કેદ. તેરમો પ્રશ્ન, આઈપીસીની કલમ 379 મુજબ ચોરીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ, 3 વર્ષની કેદ અથવા દંડ. પ્રશ્ન નંબર 14, સીઆરપીસીની કઈ કલમમાં જામીનપાત્ર ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે? જવાબ, કલમ 2A. પ્રશ્ન નંબર 15, 2 વર્ષથી વધારે સજાને પાત્ર દરેક કેસ શું ગણાય? જવાબ, વોરંટ કેસ. ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 16, સીઆરપીસીનું પ્રકરણ 5 કઈ બાબતો અંગેનું છે? જવાબ, વ્યક્તિઓની ધરપકડ અંગેનું. પ્રશ્ન નંબર 17, સીઆરપીસીની કઈ કલમ મુજબ પકડાયેલી વ્યક્તિ નાસી જાય તો તેનો પીછો કરીને પોલીસ અધિકારી સમગ્ર ભારતમાંથી ધરપકડ કરી શકે છે? જવાબ, કલમ 60 અનુસાર. 18મો પ્રશ્ન, ભરણ પોષણના હુકમો અને જોગવાઈઓ સીઆરપીસીના કયા પ્રકરણમાં છે? જવાબ, પ્રકરણ 9માં. પ્રશ્ન નંબર 19, સીઆરપીસીની કઈ કલમ અનુસાર કોઈ સાક્ષીનું નિવેદન લેતી વખતે ધાકધમકી લાલચ કે વચન આપી શકાય નહીં? જવાબ, કલમ 163 અનુસાર. પ્રશ્ન નંબર 20, ધરપકડનું વોરંટ કયા સ્થળે બજાવી શકાય? જવાબ આવશે મિત્રો, ભારતમાં ગમે તે સ્થળે. જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઇક શેર
કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.